तो धोरण 11 कॉमर्स 20 अकाउंट तो बधा ध्यान आपजो। पेन्सिल हाथ में लई लो। खास हवे आ उपज खर्च खाता नो दाखलो केवी रीते करवो छे तमने कही दऊं। सौथी पहला दाखला नंबर 10 नीचे वधारानी माहिती आपी छे जुओ बरोबर। एने कहेवाय हवाला। समझे हवाला तू डस्टर आ तुझे पाछे देवा जाए तो हवाला एटले शुं के वर्ष दरमियान कोई पण प्रकारनी आवक मळवानी बाकी होय के कोई पण प्रकारना खर्च चूकवाना बाकी रही गया होय जे हिसाबोमां लखवाना रही गया होय एने नीचे दर्शाववामां आवे छे। तेने वधारानी माहिती अन्य माहिती कहेवाय अने हवाला कहेवाय बरोबर। तो एनी आपणे असरो आपवानी होय छे। तो सौथी पहेला એ હવાલાની આપણે અહીંયા ટીક કરીશું। તો દાખલા તરીકે પહેલો હવાલો છે આપણો કે વીમાના 2400 અગાઉથી ચૂકવેલ છે। તો અહીંયા આગળ બે ખાના જુઓ એમાં વીમો ક્યાંક લખેલો હશે શોધો। કરવેરાને વીમો છેલ્લેથી બીજી લીટી દેખાય ત્યાં આગળ તમે પેન્સિલથી આવી નિશાની કરો। બરોબર પત્યું એનો મતલબ એ થયો કે આ વીમા આપણે અગાઉથી ચૂકવેલા છે। તો જયારે અહીંયા હિસાબો લખીશું તો એ 2400 રકમ અગાઉથી ચૂકવ્યા છે એ ચાલુ વર્ષનો ખર્ચ ન કહેવાય કહેવાયો એ આગલા વર્ષનો હતો। અહીં આપણે માત્ર ચાલુ વર્ષના જ ખર્ચ દર્શાવવાના છે એટલે આ જે છે એ આગલા વર્ષનો છે એ અહીં લખવાનો નથી। એના માટે ચાલુ વર્ષના કરવેરા વીમામાંથી રકમ બાદ થશે એટલે એ ભૂલ ન થાય એટલા માટે આ જે કઈ હવાલા હોય એની આપણે અંદર ટીક કરી નાખવાની ખ્યાલ। બીજો હવાલો રમત ગમતમાં ભાગ લેતા સભ્યો પાસેથી 6000 લવાજમ મળવાનું બાકી છે। તો રમત ગમતમાં ભાગ લેતા સભ્યો તો સભ્યનો લવાજમ છે જો ધ્યાનથી વાંચજો। રમત ગમતમાં ભાગ લેતા સભ્યો પાસેથી લવાજમ મળ્યું ત્યાં ટીક કરી કાઢો આવી બરોબર। પછી સભ્યો પાસેથી ચાલુ વર્ષના લવાજમના 6000 મળવાના બાકી છે એટલે સભ્યોનું લવાજમ તો જુઓ લવાજમ મળ્યું છે પેલા ત્રીજી વિગત વર્ષ આપેલા છે તેમાં ટીક કરો। 84000 અને 6000 વાળું એમાં ટીક કરો। ત્રણ પત્યા ચોથું રમત ચોથો હવાલો રમત ગમતના સાધનો પર વાર્ષિક 10% ઘસારો ગણવાનો છે। તો રમત ગમતના સાધનો અંદર આપેલા હશે અથવા સાધનોની ખરીદી કીધી છે મળ્યું 1,00,000 લખ્યા છે ને એમાં ટીક કરો બરોબર ખ્યાલ આવ્યો બધાને। પછી પગારના 3000 ચૂકવવાના બાકી છે તો અંદર જો પગાર ક્યાં ઘસે ગ્રાઉન્ડમેન નો પગાર મળ્યું એમાં ટીક કરો થઈ ગઈ 5 ટીક થઈ બરોબર। હવે અહીંયા ધ્યાન રાખી લેજો આપણે ઉપજ ખર્ચ ખાતું બનાવીએ છીએ એટલે માત્ર ચાલુ વર્ષની મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ ચાલુ વર્ષના માત્ર મહેસૂલી બરોબર મૂડી આવક ખર્ચ લખવાના નથી। કોષ્ટક તમે તૈયાર કર્યું હશે બરોબર। બીજી વસ્તુ ખાસ કોઈ ખાસ હેતુ માટે મળેલ દાન કોઈ ખાસ હેતુ માટે તો એ દાનને લગતી જે કઈ વિગતો હોય એ પણ દર્શાવવાની નથી બરોબર।
તો આપણે એકવાર રકમ વાંચી લેવાની કે ક્યાંય તમને કોઈ ખાસ હેતુ માટે મળેલું દાન દેખાય છે ખરું તો ધ્યાનથી રકમ વાંચો પહેલેથી ચાલુ કરો ઉધાર બાજુથી ચાલુ કરો બધું જુઓ વાંચો ખાસ હેતુ ટુર્નામેન્ટ યોજવાની છે એના માટે આપણે દાન મળ્યું છે એક ખાસ હેતુ થયો તો ટુર્નામેન્ટ માટે મળેલ દાન લખ્યું છે ને તે અમને ચોકડી માની લો પેન્સિલ થી બાજુમાં આ ખાસ હેતુ કહેવાય તો આને લગતી જે કઈ વિગત છે ને એ આપણે લખવાની નથી ખ્યાલ આવ્યો બીજી વસ્તુ એ મૂડીને લગતી વિગત છે આવા ખર્ચ એ પણ લખવાના નથી તો એમાં આપણે પેન્સિલથી ચોકડી મારવાની બરોબર એવું લખાવું છું જો પહેલેથી આપણે એક એક વસ્તુ જોતા જઈએ તો અહીંયા રોકડ સિલક અને બેંક સિલક સોરી બેંક ઓવરડ્રાફ્ટ આપેલો છે પણ રોકડ સિલક અને બેંક ઓવરડ્રાફ્ટ ક્યાં લખાય આવક જાવક ખાતા એટલે મેં તૈયાર કરવા કીધું બેંક ને બધું ચાલુ કર્યું આપણે બહાર હાલ લાવ્યા છી રોકડ સિલક બેંક સિલક એટલે ઉપજ ખર્ચ ખાતામાં આવે નહીં તો એની બાજુ આવી ચોકડી કરી કાઢો રોકડ સિલક અને બેંક ઓવરડ્રાફ્ટ બે માં સાઈડ માં આવી ચોકડી કરી દેવાની એટલે કે એ લખવાનું નથી એટલે પહેલા આપણે આવી રીતે ચોકડી માં એટલે ભૂલ ન થાય આપણે દાખલો ગણતી વખતે ખ્યાલ આવે બધાને બરોબર પછી લવાજમ મળ્યું બરોબર એ લખવાનું છે પણ કયા વર્ષનું ચાલુ વર્ષનું અહીંયા આગળ આપણને બે વર્ષો આપેલા છે એક 2014-15 અને બીજું 15-16 તો ચાલુ વર્ષ કયું કહેવાય 15-16 કે 16 અરે 14-15 કે 15-16 15-16 સરસ વેરી ગુડ 14-15 આવે ઉપરની તારીખ જો ગઈકાલે મેં લખીને સમજાવ્યું હતું ધ્યાન રાખવાનું છે આ વસ્તુ એટલા માટે પહેલા છે અંકિત અહીંયા ત્યાં એટલા માટે 3-4 વખત મેં કીધું હતું ધ્યાન રાખજો આ બધી વસ્તુ અહીંયા આગળ આ ખાતા આપણે છેલ્લા દિવસે બનાવીએ છીએ છેલ્લો દિવસ કયો છે આપણો 31-3-15 આ છેલ્લો દિવસ હોય તો પહેલો દિવસ કયો આવે 12 મહિના પહેલાનો 1-4-14 ખબર પડી એટલે 14-15 એ આપણું ચાલુ વર્ષ થયું ખબર પડી હવે તો 15-16 આપણું આગળ વર્ષ એ લખવાનું નથી તો ત્યાં ચોકડી મારી દો 15-16 માં ચોકડી મારી દો બરોબર પછી ક્રિકેટ કોચ નું મહેતાણું એ મહેસૂલી ખર્ચ કહેવાય એટલે લખાશે ચોવે ગણતા જો વિડારી બરોબર પછી ખ્યાલ આવશે ના હવે ટીક ની મજે નથી લખવાનું એમાં ટીક કરવાની ચોકડી મારવાની બરોબર પછી ગ્રાઉન્ડ મેન નો પગાર એ લખાશે રમત ગમત ના સાધનોની ખરીદી હવે આ મૂડી ખર્ચ કહેવાય રમત ગમત ના સાધનોની ખરીદી એ મૂડી ખર્ચ કહેવાય એટલે આમાં લખાશે નહીં તો ચોકડી મારો પછી પ્રવેશ ફી પ્રવેશ ફીમાં આપણને સૂચના આપી છે 60% મૂડીકૃત એટલે 60% મૂડીકૃત થશે અને 40% મહેસૂલી કહેવાય તો એ લખીશું આપણે એમાં ચોકડી ના મારતા પણ બરોબર પછી રમત ગમતના ભાગ લેતા સભ્યો પાસે લવાજમ એ લખાશે વિકેટ તૈયાર કરવાનો ખર્ચ એ લખાશે એ ટુર્નામેન્ટ ઇનામ વિતરણ ખર્ચ ટુર્નામેન્ટ ઇનામ વિતરણ આ ખાસ હેતુ થયો એટલે ટુર્નામેન્ટ ને લગતી જે કઈ બાબતો હશે એ લખાશે નહી એટલે ચોકડી વિકેટ તેનો ખર્ચ લખાશે એ મહેસૂલી ખર્ચ કહેવાય વર્ષમાં એકવાર વિકેટ તૈયાર ના કરાય ક્રિકેટ નું મેદાન હોય તો રોજ રોજ પાણી પીવડાવવું પડે આપણે એનું ક્રિકેટ નહીં રમતો એને ઘાસ ઉગે તો ઘાસ કાઢવું પડે એક વર્ષે ઘરે કેવું થઈ જાય આપણે તેનું ઘાસ થઈ જાય બરોબર એટલા માટે એ મહેસૂલી ખર્ચ કહેવાય બરોબર પછી નીચે ટુર્નામેન્ટ કેન્સલ કર્યું ઇનામનું
પછી કવિ સંમેલનની આવક સ્મૃતિ છાપકામ એ લખાશે પછી પેલી બાજુ ટુર્નામેન્ટની મળેલી ફી નહીં લખાય ટુર્નામેન્ટ માટેનો નહીં લખાય પછી મેદાનનો જે ખર્ચ લખાશે પછી મળેલ દાન નહીં લખાય દાન એ મૂડી આવક કહેવાય કેન્સલ નહીં લખાય સેક્રેટરી માનદ વેતન એ લખાશે કે દર મહિને પગાર આપવો પડે વેતન એટલે પગાર એક જાતનો પછી સ્મૃતિ અંકનું વેચાણ એ પણ લખાશે ટુર્નામેન્ટ માટે મળેલ દાન નથી લખવાનું ટુર્નામેન્ટ ફંડ નું રોકાણ એ પણ નહીં લખાય પછી કવિ સંમેલન ખર્ચ લખાશે સ્ટેશનરી ખર્ચ લખાશે મરામત ખર્ચ લખાશે મળેલ બેંક વ્યાજ લખાશે ટુર્નામેન્ટ ખર્ચ નહીં લખાય પાછો એમ્પાયર ફી લખાશે પછી મુખ્ય ક્લબની સાથે જોડાણ ફી લખાશે કર વિના વીમો લખાશે ટુર્નામેન્ટના ફંડના રોકાણ વ્યાજ નહીં લખાય ખબર પડી એટલે ટુર્નામેન્ટ એક મુખ્ય હેતુ થયો ટુર્નામેન્ટના જે કઈ ખર્ચ અને આવકો છે એ લખવાના નહીં ખબર પડી ને આવી રીતે હવે દાખલો ગણીએ તો જ્યાં જ્યાં આપણે આવી નિશાની કરી છે ને એ ક્યાં લખવાનું ધ્યાન રાખજો હું કહીશ તમને દાખલા તરીકે પહેલું જ લવાજમ મળ્યું બરોબર લવાજમ આપણે શું કહેવાય આવક આવક કઈ બાજુ લખવાની છે ઉપજ ખર્ચ બાજુ તો અહીંયા આગળ લખું લવાજમ અંદરની બાજુ વર્ષ 2014-15 અને એ વિગત કીધું જે 84,000 અહીંયા લખવાની અંદર આવી રીતે જોજો ઉપર ધ્યાન રાખજો અહીંયા આગળ બરોબર પછી ક્રિકેટ કોચનું મહેનતાણું ખર્ચ કહેવાય એટલે ઉધાર બાજુ કેટલું છે 36,000 પછી ગ્રાઉન્ડ મેન નો પગાર એ ખર્ચ કહેવાય અહીંયા લખવાનું હવે જે મેં ટીક કરેલી છે ને આવી વિગતો આવી નિશાની એ અંદરની બાજુ લખવાની હવાલો છે એટલે હવાલા નિશાન નીચે આપવાની છે અહીંયા કેટલો પગાર છે 15,000 અંદરની બાજુ જોઈ લો એ નથી લખવાનું પણ એ હવાલો છે તો હવાલો ગણતી વખતે ધ્યાનમાં રાખવાનું છે આપણે એટલા માટે ખરાની નિશાની કરાઈ છે બરોબર એ છેલ્લે કયો સંખ્યા આવશે પ્રવેશ ફી હવે કેલ્ક્યુલેટર હાથમાં લો બધા જો હવે પ્રવેશ ફી એમાંથી 60% મૂડીકૃત એટલે 60% રકમ પેલા મૂડી ભંડોળમાં લખવાની છે અને 40% રકમ મહેસૂલી આવક કહેવાય એ અહીંયા લખવાની છે તો જે આપેલી છે 36,000 એના 40% કરો 40% જ કોને 1,000 ચૂકી કર્યો આ બધું 14,000 બોલ્યું જ પેલા કોઈ નહીં બોલે 14,000 કેટલા ને આયા હજી જેને ન ખબર છે કેજો ટકા કેવી રીતે કાઢવાના છે જો ટકા કેવી રીતે કરવાનું ફરતી કહી દઉં એટલે 36,000 લખો કેલ્સીમાં 36,000 લખ્યા પછી ગુણ્યા નિશાની કરો ગુણાકારની નિશાની કરો પછી 40 લખો પછી ટકાની નિશાની દબાવો 14,400 એટલે 36,000 ના એટલે 36,000 ના 40% 14,400 થયા આપણે 40% રકમ જ મહેસૂલી રકમ છે 40% રકમ આપણે લખવાની એવું માઇનસ ભૂલથી બરાબર ના કરતા કોઈ દાડો મેં પેલા કીધું ગઈકાલે કીધું ખબર છે મને એ નહીં કરવાનું કોઈ દાડો યાદ રાખી લેજો બાદ નથી કરવાનું અત્યારે અહીંયા અલગ કરવાનું છે આપણે એટલે આપણે અહીંયા 40% રકમ લખવાની છે પ્રવેશ ફીની 40% કેટલા થયા તો કે 14,400
બરાબર ના કરતા ધ્યાન રાખજો, ફરી કહું છું બરોબર, પ્રવેશ થી આપણી આવક છે. હવે ધ્યાન રાખજો અહીંયા આગળ જે વિગતો અંદર લખી હોય ને એના પછી નીચે બે ત્રણ લીટી જવા દેવાની, કારણ કે એ હવાલો છે. તો આના પછી બે લીટી જવા દો તમે, પછી લખો અહીંયા આગળ પ્રવેશ ફી. પ્રવેશ ફી અહીંયા બે ત્રણ લીટી જવા દો, તો બે લીટી જવા દો અને નીચે બે લીટી, પછી લખો પ્રવેશ ફી બહારની બાજુ 14400. આ બહારની બાજુ કહેવાય ખાનગી બાજુ. ખ્યાલ આવી ગયો બધાને આ વસ્તુ? આ દરેક દાખલામાં આવશે પ્રવેશ ફી મૂડીકૃત વાળું. ચલો થેન્ક યુ. પછી રમત ગમત માં ભાગ લેતા સભ્યો પાસેથી લવાજમ એ લખવાનું છે. તો પ્રવેશ એ લવાજમ આપણી આવક છે, તો એ અહીંયા લખવાનું છે અંદરની બાજુ 24,000 ચોપડી માં જુઓ, ચલો પછી વિકેટ તૈયાર કરવાનો ખર્ચ, તો આની નીચે જોજો અંદરની બાજુ લખેલું છે એટલે એક લીટી જવા દો, એક લીટી છોડી પછી લખો વિકેટ તૈયાર કરવાનો ખર્ચ. જે ટીક કરી હોય ને ખરા, જે ખરા ને નિશાને ટીક કરી છે ને એ જ અંદર લખવાનું આપણે, એટલે કેટલા મળે પેલા ટીક કરાય છે. લખી ગયું 17 મિનિટ થઈ ગઈ, 19 મિનિટ થાય લખી દે. લખી ગયું પછી થેન્ક યુ. ટુર્નામેન્ટ વિના મિત્ર પર નથી લખવાનું. કવિ સંમેલનની આવક, આવક એટલે અહીંયા આની નીચે એક લીટી જવા દેજો. પછી કે છે સ્મૃતિ અંક છાપકામ ખર્ચ કીધો છે, ખર્ચ એટલે છાપ જ અહીંયા લીધી નહીં જવા દેવાય ડાયરેક્ટ. વિદ્યાર્થીઓ આજે જોયું આપણે ઉપજ ખર્ચ ખાતું, અડધું ઉપજ ખર્ચ ખાતું જોયું આપણે, બાકીના હવાલાની વિગતો અને પછીની વિગતો આવતા પીરિયડમાં જોઈશું બરોબર. આજે આટલું.